નમસ્કાર વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું આઈપીસીના પ્રકરણ નંબર ત્રણમાં એક અગત્યનો કોન્સેપ્ટ છે આજીવન કેદનો તો આઈપીસીમાં પ્રકરણ નંબર ત્રણમાં આપણને વિવિધ શિક્ષાઓ આપવામાં આવેલી છે આ શિક્ષાઓ કલમ નંબર ત્રેપનમાં આપવામાં આવેલી છે કલમ નંબર ત્રેપનમાં કુલ પાંચ પ્રકારની શિક્ષા આપવામાં આવેલી છે તેમાંની એક શિક્ષા જે છે તે છે આજીવન કેદ તો કલમ નંબર ત્રેપનમાં જ આજીવન કેદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો હવે પહેલો પ્રશ્ન આપણને એ થાય કે આજીવન કેદ એટલે કેટલા વર્ષ કારણ કે વિદ્યાર્થીઓ ઘણી બધી વાર આ મૂંઝવણમાં રહેતા હોય છે કે આજીવન કેદ એટલે ચૌદ વર્ષ આજીવન કેદ એટલે વીસ વર્ષ આજીવન કેદ એટલે અઠ્યાવીસ વર્ષ તો એચ્યુઅલ છે શું તો અહીં આપણને આજીવન કેદ એટલે કેટલા વર્ષ તો આજીવન કેદ એટલે જીવે ત્યાં આઈપીસી માં કોઈ પણ પ્રકારના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી ઇન્ડિયન પિનલ કોડમાં કહ્યું છે કે જીવે ત્યાં સુધીની કેદ એટલે કે આજીવન કેદ આજીવન કેદને આમરણ કેદ પણ કહેવાય અને આ આજીવન કેદને જન્મ ટીપ પણ કહેવાય તો આગળ આપણને કલમ નંબર પંચાવનમાં કહ્યું છે કે આ કેદને હળવી કરી શકાય એટલે કે આજીવન કેદને હળવી કરી શકાય તો જવાબ છે હા કે આજીવન કેદને હળવી કરી શકાય તો હળવી કરીને કેટલી કરી શકાય સંપૂર્ણપણે માફ કરી શકાય તો ના તો અહીંયા પહેલાં તો આપણને પ્રશ્ન એ ઉદ્ભવે કે પહેલા તો કોણ કરશે આ હળવી કોણ કરશે તો આ હળવી કરશે યોગ્ય સરકાર દ્વારા આજીવન કેદને હળવી કરવામાં આવશે તો પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ યોગ્ય સરકાર એટલે શું તો યોગ્ય સરકાર એટલે કે રાજ્યમાં હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્રમાં હોય તો કેન્દ્ર સરકાર તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ભલામણ કરીને આજીવન કેદની સજામાં ઘટાડો કરાવી શકે છે તો હવે થાય કે આજીવન કેદ ઘટાડીને કેટલી કરી શકાય તો ઘટાડીને કેટલી કરી શકાય તો ઘટાડીને કરી શકાય ચૌદ વર્ષ એનો મતલબ એ થયો કે આજીવન કેદ ક્યારેય પણ સંપૂર્ણપણે માફ થઈ શકતી નથી આજીવન કેદને ઘટાડી શકાય પણ એ ઘટાડીને કેટલી કરી શકાય તો ચૌદ વર્ષ એટલે કે આજીવન કેદ મિનિમમ ચૌદ વર્ષની હોય છે તો આપણને કદાચ પ્રશ્ન પૂછાય કે આજીવન કેદ એટલે કેટલા વર્ષ ઓપ્શન એ ચૌદ વર્ષ ઓપ્શન બી આજીવન એટલે કે જીવે ત્યાં સુધીની કેદ ઓપ્શન સી વીસ વર્ષ ઓપ્શન ડી ઉપરનામાંથી એક પણ નહીં તો અહીંયા જવાબ આવશે જીવે ત્યાં સુધીની કેદ હવે પ્રશ્ન સાંભળજો થોડુંક આમાં ફેરફાર કરીએ છીએ કે આજીવન કેદ ઓછામાં ઓછી કેટલા વર્ષની હોઈ શકે ઓપ્શન એ ચૌદ વર્ષ ઓપ્શન બી વીસ વર્ષ ઓપ્શન સી અઠ્યાવીસ વર્ષ ઓપ્શન ડી ઉપરનામાંથી એક પણ નહીં તો અહીં જવાબ આવશે ચૌદ વર્ષ તો અહીંયા આપણે કીધું ઓછામાં ઓછી કેટલી કેદ ઘણીવાર એવું પણ પૂછે કે ઓછામાં ઓછો શબ્દ ન આપેલો હોય પરંતુ ઓપ્શન દ્વારા આપણે સંદર્ભ સમજવાનો હોય તો એ પણ પ્રશ્ન બનાવીએ કે આજીવન કેદ કેટલા વર્ષની હોય છે ઓપ્શન એ ચૌદ વર્ષ ઓપ્શન બી વીસ વર્ષ ઓપ્શન સી અઠ્યાવીસ વર્ષ ઓપ્શન ડી ઉપરનામાંથી એક પણ નહીં તો અહીંયા પણ જવાબ આવશે ચૌદ વર્ષ કારણ કે અહીંયા આપણને ઓપ્શનમાં નથી આપેલું જીવે ત્યાં સુધીની કેદ તો આપણે ઓપ્શન પરથી એવો સંદર્ભ સમજ્યા કે અહીં આપણને એવું પૂછવા માગે છે કે ઓછામાં ઓછી આજીવન કેદ કેટલા વર્ષની થઈ શકે તો એ આજીવન કેદ થાય છે ચૌદ વર્ષ તો અહીંયા વીસ વર્ષ જે સંભળાય છે આપણને ઘણી બધી પુસ્તકોમાં દેખાય છે ઘણી બધી જગ્યાએ દેખાય તો એ શું છે તો કલમ નંબર સત્તાવનમાં કહ્યું છે કે સજાની મુદતના ભાગના કેદ કરવાના હોય સજાની ભાગની કેદ કરવાની હોય અથવા તો સજાની મુદતના ભાગ કરવાના હોય બરાબર તો જે પણ સજા આવે તેની મુદતના ભાગ કરવાના હોય ત્યારે આજીવન કેદ બરાબર વીસ વર્ષ હવે પ્રશ્ન કે કોઈ પણ ગુના નો પ્રયત્ન કરવામાં આવે તો સજા કેટલી આપવાની તો સજા જે તે ગુનામાં આપેલી હોય તેના કરતાં અડધી આપવાની દાખલા તરીકે કોઈ વ્યક્તિએ ચોરીના ગુનાનો પ્રયત્ન કર્યો છે ત્યાં ચોરી તો થઈ નથી ચોરીના ગુનાનો પ્રયત્ન થયો છે હવે ચોરીના ગુનાના પ્રયત્ન માટે કોઈપણ પ્રકારની સજા આપણને મિલકતવાળા ચેપ્ટરમાં આપેલી નથી એટલે કે પ્રકરણ નંબર સત્તરમાં આપવામાં આવેલ નથી પણ આપણને બધાને ખ્યાલ છે કે પ્રયત્ન હંમેશા ગુનો બને છે તો એટલા માટે થઈને આપણે કઈ કલમ લગાડવી પડશે પાંચસો અગિયાર તો હવે પાંચસો અગિયારમાં સજાનું શું પ્રોવિઝન છે કે જે તે ગુનાની સજાના અડધા એટલે અહીંયા પ્રયત્ન થયો ચોરીનો પ્રયત્ન તો ચોરીમાં સજા છે દાખલા તરીકે ઘરમાં ચોરી કરવામાં આવે તો સાત વર્ષની સજા પ્રાપ્ત થાય તો અહીંયા સાત વર્ષની જે સજા પ્રાપ્ત થાય જો ચોરી થઈ હોત તો પણ અહીંયા ચોરીનો પ્રયત્ન થયો એટલે કે જે તે ગુના કરતા અડધી તો આપણે શું કરવાનું ભાગ્યા બે અડધી કરવાની તો કેટલા વર્ષ થાય સાડા ત્રણ વર્ષ થાય બરાબર બીજું એક એક્ઝામ્પલ એ દાખલા તરીકે ખોટી નોટો બનાવવાનો પ્રયત્ન કર્યો ખોટી ચલણી નોટો બનાવવાનો પ્રયત્ન કર્યો હવે જો ખોટી ચલણી નોટો બનાવવામાં આવે તો સજા આજીવન કેદ પણ મળી શકે અથવા તો દસ વર્ષની કેદ પણ મળી શકે પણ આપણે અત્યારે અહીંયા સમજવું છે એટલા માટે આજીવન કેદ રાખીએ તો અહીંયા ખોટી નોટો બનાવવાનો ગુના માટે આજીવન કેદ પણ હવે તેનો પ્રયત્ન કરવામાં આવે તો આની અડધી કરવી પડે તો હવે આજીવન કેદ ભાગ્યા બે આ કેવી રીતે થઈ શકે આપણે કોઈ વ્યક્તિનું જીવનકાળ કેવી રીતે નક્કી કરી શકીએ કે આ વ્યક્તિ કેટલા વર્ષ જીવવાનો છે એટલા માટે અહીંયા આઈપીસીએ ડિવાઇડિંગ ફેક્ટર માટે આપણને આપ્યા વીસ વર્ષ કે જ્યારે આવી સજાની મુદતના ભાગ કરવાના હોય ત્યારે આપણે આજીવન કેદ બરાબર કેટલા લેવાના વીસ વર્ષ લેવાના તો અહીંયા આપણે આની જગ્યાએ કેટલા લઈશું વીસ વર્ષ ભાગ્યા વર્ષની શિક્ષા આપણે કરી શકાય તો જ્યારે આવી સજાની મુદતના ભાગ કરવાના છે ત્યારે આજીવન કેદ એટલે વીસ વર્ષ લેવાના છે તો આપણે એક્ઝામમાં ક્યારે લખવાનું આવે તો જ્યારે આપણને આવું પૂછાય કે કલમ સત્તાવન પ્રમાણે આજીવન કેદ એટલે કેટલા વર્ષ તો જવાબમાં આવશે વીસ વર્ષ એવો પણ પ્રશ્ન પૂછાય છે કે જો મુદતના ભાગની કેદ કરવાની હોય ત્યારે આજીવન કેદ એ કેટલા વર્ષ લેવાની તો પણ વીસ વર્ષ તો આ વીસ વર્ષ જે છે એ કલમ સત્તાવન પૂછ્યું હોય ત્યારે લખવાના છે અથવા તો જ્યારે સજાની મુદતના ભાગ કરવાનું કહ્યું છે ત્યારે આપણે આ વીસ વર્ષ લખવાના છે તો આવી રીતે આપણને વારે વારે પૂછાતો પ્રશ્ન કે આજીવન કેદ એટલે કેટલા વર્ષ તે અંગેની સ્પષ્ટતા આજે આપણે થઈ હશે